કેમ છો વિદ્યાર્થી મિત્રો, ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ સંયોજનના હિસાબો, અને મિત્રો આજે આપણે ભાગ નંબર 2 માં આ દાખલાનું આપણે સોલ્યુશન કરીશું. હવે દાખલો શું કહે છે આપણે વાંચીએ. રકમ સંયોજનના હેતુ માટે ગુજરાત લિમિટેડ અને અમદાવાદ લિમિટેડનો ધંધો ખરીદી લેવા માટે ભારત લિમિટેડની સ્થાપના કરવામાં આવે છે. મિત્રો, બે કંપની છે, એક ગુજરાત લિમિટેડ છે અને એક અમદાવાદ લિમિટેડ છે. એનો ધંધો ખરીદી લે છે એક નવી કંપની અને એનું નામ છે ભારત લિમિટેડ. તો ભારત લિમિટેડ જે છે એ ખરીદનાર કહેવાય અને ગુજરાત લિમિટેડ અને અમદાવાદ લિમિટેડ એ વેચનાર કહેવાય. પાકું સર્વે આપી દીધું છે. ઇક્વિટી અને જવાબદારી, એમાં શેર હોલ્ડરના ભંડોળો, એમાં ઇક્વિટી શેર આપ્યા છે, અનામત અને વધારો, એમાં અનામત અને વધારો, નફા નુકસાન ખાતું, કામદાર વળતર, ભંડોળ, લાંબા ગાળાના ઉછીના નાણાંમાં 7.5% ડિબેન્ચર છે, લેણદારો છે, કારીગર નફા ભાગ ભંડોળ, પછી જમીન મકાન, પ્લાન્ટ અને યંત્રો, પાઘડી, સ્ટોક, દેવાદારો, રોકડ, બેંક સિલેક્ટ, પ્રાથમિક ખર્ચા. હવે અહીંયા કીધું છે ભારત લિમિટેડ ગુજરાત લિમિટેડની રોકડ અને બેંક સિલક સિવાયની મિલકતો નીચે મુજબ નક્કી કરેલી કિંમતે લઈ લે છે. જો મિત્રો, અહીંયા ખરીદ કિંમત આપણે શોધવાની કીધી છે. દાખલામાં ખરીદ કિંમત શોધવાની છે, પણ ખરીદ કિંમત ખાલી કોની શોધવાની છે? ગુજરાત લિમિટેડના ધંધાની ખરીદ કિંમત, બરાબર. અને આ જે પાકું સર્વે જે આપ્યું છે એ પણ કોનું છે? ગુજરાતનું. અમદાવાદની વાત અહીંયા કરી નથી, આપણે ગુજરાત લિમિટેડની ખરી કિંમત શોધવાની છે. તો મિત્રો, અહીંયા સમજવાનું શું છે ધ્યાન આપજો. અહીંયા પહેલાં કીધું છે કે ભારત લિમિટેડ ગુજરાત લિમિટેડની રોકડ અને બેંક સિલક સિવાયની મિલકતો નીચે મુજબ નક્કી કરેલ કિંમતે લે. કોની સિવાય? આ વાક્ય વાંચજો, રોકડ અને બેંક સિલક સિવાયની. એટલે કે રોકડ અને બેંક સિલક ક્યાં છે? આ રોકડ અને બેંક સિલક તમારે લેવાની નથી, એની સિવાયની બધી મિલકતો લેવાની. એની સિવાયની બધી એટલે કઈ કઈ મિલકતો? તો કે જમીન મકાન લઈ લેવાની, પ્લાન્ટ અને યંત્રો પણ લઈ લેવાના, પાઘડી પણ લઈ લેવાની, સ્ટોક પણ લઈ લેવાનો, દેવાદાર પણ લઈ લેવાનો. હવે પ્રશ્ન એ થાય કે સર, શું પ્રાથમિક ખર્ચા લેવાના કે નહીં લેવાના? તો મિત્રો, આ પ્રાથમિક ખર્ચા અવાસ્તવિક મિલકત છે, એટલે અવાસ્તવિક મિલકત લેવાશે નહીં. તો એની ઉપરથી મિત્રો અહીંયા એક નોંધ બનાવી, આપણે નોંધ યાદ રાખજો. શું શીખવા મળ્યું આમાંથી? આમાંથી તમને શું શીખવા મળ્યું? કે પ્રાથમિક ખર્ચા એટલે કે અવાસ્તવિક મિલકતો, અવાસ્તવિક મિલકતો જેવી કે અવાસ્તવિક મિલકતો જેવી કે પ્રાથમિક ખર્ચ ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, વિકાસ ખર્ચ, વગેરેનો સમાવેશ ખરીદ કિંમતમાં કરવો નહીં. મિત્રો, આટલી વસ્તુ યાદ રાખજો. દાખલામાં કીધું હોય કે ના કીધું હોય, આ વસ્તુ યાદ રાખવાનું. અવાસ્તવિક મિલકતો જેવી કે પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, વિકાસ સંશોધન ખર્ચ વગેરે અવાસ્તવિક મિલકતો જે છે એની ખરી કિંમતમાં સમાવેશ કરવાનો નથી. બીજી વસ્તુ કે અહીં રોકડ અને બેંક સિલક લેવાની નથી. તો રોકડ અને બેંક સિલક વિશે કશું ના કીધું હોય તો લઈ લેવાની. અને અહીંયા કેમ રોકડ અને બેંક સિલક નથી લેવાની? કારણ કે અહીંયા કીધું છે કે રોકડ અને બેંક સિલક સિવાયની. એટલે તમારા દાખલામાં એવું કીધું છે કે રોકડ અને બેંક સિલક સિવાયની મિલકતો લેવાની, એટલે એનો મતલબ કે આને લેવાની નથી. એટલા માટે નથી લીધી, બાકી લઈ લેવી પડે, બરાબર છે. ચાલો હવે આગળ શું કીધું છે? આપણે શોધવું તો પડશે ને ખરી કિંમત શોધીએ. તો ખરી કિંમત શોધવા માટેનું સૂત્ર શું કીધું છે આપણને? તો કે આપણું કિંમત લઈ લીધેલ મિલકતો, લઈ લીધેલ મિલકતોમાંથી લઈ લીધેલ દેવા શું કરી દેવાના બાદ લઈ લીધેલ મિલકતો કઈ કઈ છે? પહેલા આપણે જોઈએ પાઘડી.
હવે કઈ કિંમત લખવાની જો અહીંયા પાઘડીની કઈ કિંમત આવી છે અહીંયા પાઘડી આવી છે 1 લાખ અને અહીંયા પાઘડી આવી છે 1,50,000 બરાબર તો મિત્રો અહીંયા આપણે લખીએ પાઘડી તો મિત્રો પ્રશ્ન ઊભો એ થાય કે પાઘડીની કિંમત 1,50,000 લખવાની કે પછી પાઘડીની કિંમત 1 લાખ લખવાની તો મિત્રો પાઘડીની કિંમત તમારે લખવાની પણ કઈ કિંમત લખવાની 1,50,000 તો મિત્રો નોટ નંબર 2 આ તમારી નોંધ નંબર 1 હતી બરાબર એવી રીતે આપણે અહીંયા નંબર 2 શું લખીશું કે ખરીદ કિંમત શોધતી વખતે મિલકતોની બજાર કિંમતને ધ્યાનમાં લેવી જો દાખલામાં બજાર કિંમત ન આપી હોય તો ચોપડે કિંમત લખવી મિત્રો આ બીજી નોંધ તમને ખબર પડી બીજી નોંધમાં તમને શું કીધું છે કે જ્યારે પણ તમે શું શોધો તમે લઈ લીધેલ મિલકતો તમે લખો એટલે કે જ્યારે તમે ખરીદ કિંમત શોધો તો ખરીદ કિંમતમાં હંમેશા કઈ કિંમત લખવાની બજાર કિંમત બરાબર હવે બજાર કિંમત એટલે કઈ કિંમત લખવાની તો કે અહીંયા તમારે બજાર કિંમત એટલે હવાલાની કિંમત કઈ કિંમત હવાલાની કિંમત એટલે હવાલામાં જે કિંમત આપી હોય તે કિંમત તમારે લખવાની જો હવાલામાં કોઈ કિંમત આપેલી ન હોય તો તમે ચોપડે કિંમત લખો ચોપડે કિંમત એટલે પાકા સર્વેમાં જે કિંમત કીધી હોય તે ચાલો તો પાઘડી આવી ગઈ પછી જમીન અને મકાન અહીંયા આપણે લખવું પડશે જમીન અને મકાન તો જમીન અને મકાન કેવું કીધું છે જમીન અને મકાન 25% વધુ તો ચાલો જમીન અને મકાનની કિંમત કેટલી છે 4 લાખ તો 4 લાખ તો ખરા જ 4 લાખ વત્તા કેટલા ટકા 25% વધારે એટલે જમીન મકાનની કિંમત થઈ જશે 5 લાખ કેટલી થઈ જશે 5 લાખ ચાલો જમીન મકાન પછી શું કીધું છે સ્ટોક કેટલો 1,50,000 તો સ્ટોક 1,50,000 મિત્રો આપણે કઈ કિંમત લેવાની હંમેશા જે હવાલામાં કીધી હોય તે એટલે બજાર કિંમત બરાબર પ્લાન્ટ અને યંત્રો 10% ઓછા તો પ્લાન્ટ અને યંત્રો સ્ટુડન્ટ પ્લાન્ટ અને યંત્રો કેટલાના છે તો 3 લાખ પ્લાન્ટ અને યંત્રો તમારા દાખલામાં આપ્યા છે 3 લાખ એમાંથી કેટલા ઓછા લેવાના છે તો 10% ઓછા એટલે 30,000 ઓછા કરી નાખો એટલે 2,70,000 10% માઇનસ કરો એટલે 2,70,000 પછી દેવાદારો પર 5% ગલખાદ અનામત રાખવી તો પહેલાં લખવાનું દેવાદારો કેટલા છે દાખલામાં તો દેવાદારો દાખલામાં આપ્યા છે 2 લાખ તો દેવાદારો લખી દેવાના 2 લાખ માઇનસ ગલખાદ અનામત કેટલા ટકા છે ગલખાદ અનામત જુઓ મિત્રો ગલખાદ અનામત 5% કીધી છે તો 2 લાખના 5% કેટલા થાય 10,000 તો 1,90,000 ચાલો દેવાદારો પછી બસ પતી ગયો બરાબર હવે આપણે જોઈ લઈએ કે પાઘડી આવી ગઈ તો કે હા ભાઈ પાઘડી આવી ગઈ ચાલો પાઘડી પછી જમીન અને મકાન આવી ગયું કે જમીન અને મકાન આવી ગયું સ્ટોક આવી ગયો તો કે સ્ટોક આવી ગયો ચાલો પ્લાન્ટ અને યંત્રો આવી ગયા તો કે હા આવી ગયા પછી દેવાદારો આવી ગયા તો કે હા ભાઈ દેવાદારો આવી ગયા બસ બધું પતી ગયું એટલે આ બધાનું હવે તમારે શું કરવાનું ટોટલ કરવાનું ચાલો આપણે ટોટલ કરીએ કેટલું છે 1,50,000 વત્તા 5 લાખ વત્તા 1,50,000 વત્તા 2,70,000 વત્તા 1,90,000 ટોટલ થશે 12,60,000 ટોટલ થયું મિત્રો 12,60,000 આ 12,60,000માંથી તમારે શું કરવાનું બાદ લઈ લીધેલ દેવા
લઈ લીધેલ દેવા. ચલો લઈ લીધેલ દેવા કયા કયા છે તો દાખલામાં આપણે જોઈએ કે જો અહીં શું કીધું, કામદાર વળતર અંગે કંપનીએ 5000નો દાવો મંજૂર કર્યો છે. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, આ કામદાર નફાભાગ ભંડોળ જે છે, કામદાર નફાભાગ ભંડોળ, સોરી આ નહીં, હા આ તો આપણે દેવું કહેવાય, કામદાર વળતર ભંડોળ. તો એક વસ્તુ તમને લખાઈ દઉં નોટમાં, તો કે અનામત અને વધારો, અનામત અને વધારો જેવા કે સામાન્ય અનામત, અનામત ભંડોળ આકસ્મિક અનામત મિત્રો બરાબર ધ્યાન આપજો, અહીંયા અનામત અને વધારો જેવા કે સામાન્ય અનામત, અનામત ભંડોળ, આકસ્મિક અનામત, પછી કામદાર વળતર ભંડોળ, કામદાર વળતર બરાબર શું લખ્યું, અનામત અને વધારો જેવા કે સામાન્ય અનામત, અનામત ભંડોળ, આકસ્મિક અનામત, કામદાર વળતર ભંડોળ નો સમાવેશ ખરીદ કિંમતમાં, ખરીદ કિંમતમાં થશે નહીં, થશે નહીં. તો મિત્રો એક વસ્તુ યાદ રાખવાનું, જ્યારે પણ તમે દાખલો ગણો, જ્યારે પણ તમે દાખલો ગણો તો આટલી વસ્તુ યાદ રાખવાનું, જે આ અનામત અને વધારો છે મિત્રો યાદ રાખજો, કસમ ખાઈ લેજો આટલી વસ્તુ, આ જે અનામત અને વધારો તમને જે દેખાય છે એ અનામત અને વધારાનો સમાવેશ તમારી ખરીદ કિંમતમાં ના થાય. બીજો અહીંયા જોવાનું, મિલકતોમાં, મિલકતોમાં અન્ય ચાલુ મિલકતો જે છે, અન્ય ચાલુ મિલકતોમાં અવાસ્તવિક મિલકતો આનો સમાવેશ પણ ખરીદ કિંમતમાં કોઈ દિવસ ના થાય, કોઈ દિવસ ના થાય. બોલો આટલું ખબર પડી. હા, ઇક્વિટી શેર મૂડીનો પણ ખરીદ કિંમતમાં નહીં સમાવેશ કરવાનો, બરાબર, આનો પણ સમાવેશ ખરીદ કિંમતમાં ના થાય. તો કોનો કોનો સમાવેશ ખરીદ કિંમતમાં કોઈ દિવસ ના થાય? એક તો અહીંયા શેરહોલ્ડરના ભંડોળોનો સમાવેશ કોઈ દિવસ ખરીદ કિંમતમાં ના થાય શોર્ટકટમાં. આ બાજુ જોઈએ તો અવાસ્તવિક મિલકતોનો સમાવેશ ખરી કિંમતમાં ના થાય. પણ એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ તમારા દાખલામાં કામદાર આ આપેલું હોય, શું આપેલું હોય તમારા દાખલામાં, કામદાર વળતર ભંડોળ, તો કામદાર વળતર ભંડોળનો સમાવેશ ખરીદ કિંમતમાં ના થાય. પરંતુ જો કામદાર વળતર ભંડોળ નો દાવો ચૂકવવાનો થાય, દાવો ચૂકવવાનો થાય તો તેને ખરીદ કિંમત ગણતી વખતે, ખરીદ કિંમત ગણતી વખતે દેવા તરીકે બાદ કરવું. શું લખ્યું આ સમજાયું? આ શું લખ્યું તે સમજાયું? શું કીધું છે મિત્રો બરાબર સમજો, કામદાર વળતર ભંડોળનો સમાવેશ ખરીદ કિંમતમાં ન થાય, ન થાય, ન થાય યાદ રાખજો. પરંતુ જો કામદાર વળતર ભંડોળનો દાવો ચૂકવવાનો થાય, કામદાર વળતર ભંડોળનો દાવો જો ચૂકવવાનો થાય તો ખરીદ કિંમત ગણતી વખતે તેને દેવા તરીકે શું કરવાનું, બાદ કરવાનું. જો અહીંયા કીધું છે, શું કીધું છે અહીં કીધું છે, કામદાર વળતર અંગે કંપનીએ રૂપિયા 5000નો દાવો મંજૂર રાખ્યો. કેટલાનો દાવો મંજૂર રાખ્યો? 5000નો. મિત્રો 5000નો દાવો મંજૂર રાખ્યો કોણે? કંપનીએ 5000. તો મિત્રો આ છે ને 25000 છે, તો 25000 ના લખાય, પણ 25000માંથી કેટલાનો દાવો મંજૂર રાખ્યો? 5000. તેને દેવા તરીકે લખવું પડે. તો અહીંયા લખું, કામદાર વળતરનો દાવો. આ બીજી પેનથી કલર એટલા માટે મેં બદલ્યો કે તમને આ વસ્તુ યાદ રહે. મિત્રો મારી વાત ખબર પડે છે ને, આ ખરેખર આ 25000 તો ના જ લખાય, પણ 25000માંથી જેટલાનો દાવો મંજૂર કર્યો કંપનીએ એને આપણે દેવું ગણવું
पड़से। आगळ वाँचीए भारत लिमिटेडे गुजरात लिमिटेडना बधा देवा चोपड़े किमते ली लिया, बधा ज देवा कया कया देवा छे, एक तो डिबेन्चर ए आपणो देवु कहेवाय, लेणदारो ए पण देवु कहेवाय, ने कारगर नफाभाग ए पण देवु कहेवाय, ते चोपड़े किमते लेवानो। तो चलो डिबेन्चर केटला छे, 3 लाख डिबेन्चर, 3 लाख पछी लेणदारो, लेणदारो केटला छे 1,50,000, पछी कारीगर नफा भाग भंडोळ 45,000। मित्रों टोटल करिए आपणे तो केटलो टोटल थशे, एनो 5,000 वत्ता 3 लाख वत्ता 1,50,000 वत्ता 45,000, तो अहीं थशे 5 लाख। तो 12,60,000 5 लाख जाए तो 7,60,000। तो मित्रों आ आपणी आवशे खरीद किंमत, बराबर। तो आपणी खरी किंमत आई। तो आमांथी आ जे दाखलो गण्यो मित्रों, दाखलो एकदम नानो छे पण आपणे आमां आपणने केटलुं बधुं शीखवा मळ्युं। चलो आपणे शॉर्टकटमां रिविजन करी लईए, बराबर छे, શોર્ટકટમાં રિવિઝન કરી લઈએ। તો આ દાખલો થઈ ગયો આપણે, શોર્ટકટમાં રિવિઝન કરીએ તો નંબર 1 શું યાદ રાખવાનું બોલો? નંબર 1 માં આપણે શું યાદ રાખવાનું કે હંમેશા બજાર કિંમત, ખરીદ કિંમત ગણતા, ખરીદ કિંમત ગણતા બજાર કિંમતને ધ્યાનમાં લેવી, બરાબર। પછી બીજો મુદ્દો કયો છે કે જો બજાર કિંમત ન આપી હોય, બજાર કિંમત ન આપી હોય તો ચોપડી કિંમત ધ્યાનમાં લેવી, બરાબર। પછી એની પછીનો મુદ્દો કયો બોલો? એની પછીનો મુદ્દો હતો તમારો કે ખરીદ કિંમતમાં અવાસ્તવિક મિલકત, અવાસ્તવિક મિલકતનો સમાવેશ ન થાય, બરાબર। એની પછીનો મુદ્દો શું હતો કે ખરીદ કિંમતમાં અનામત અને વધારો પણ સમાવેશ ન થાય, પછી બીજું એક મોસ્ટ આઈએમપી કહ્યું હતું કામદાર વર્તર ભંડોળ નો દાવો જો કંપનીએ મંજૂર કર્યો હોય તો તેને દેવા તરીકે ખરીદ કિંમતમાંથી બાદ કરો। તો મિત્રો આટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણા હતા, બરાબર છે। તો આ વસ્તુ તમે યાદ રાખજો, હવે પછીના દાખલામાં તમને બહુ જ કામ લાગવાનું છે, બરાબર છે। હવે પછીના લેક્ચરમાં આપણે ખરીદનારના ચોપડામાં આમ નોંધ, વેચનારના ચોપડામાં આમ નોંધ, પાકું સરોવી કઈ રીતે બને, બધા જરૂરી ખાતા કઈ રીતે બને, આ બધું આપણે શીખવાનું છે। તો મિત્રો ત્યાં સુધી આવજો, બાય બાય।